નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસમના ન્યૂઝ ચેનલ. હું છું અલકા પરમાર. તો જોઈએ આજના મહત્વના સમાચાર ધોરાજીથી. અમારા સંવાદદાતા રાજુભાઈ બગડા સાથે. યુક્રેનમાં ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ ફસાયા. ધોરાજીના મોટી પરબડી ગામનો અજય બાબરિયાએ યુક્રેનમાંથી રોમાનિયામાં શરણ લીધું. યુક્રેનની સ્થિતિ ગંભીર થતા તેઓ રોમાનિયા જવા નીકળ્યા હતા. રોમાનિયા તેઓ સખત યાતના વેઠીને પહોંચ્યા હતા. -3 થી -5 ડિગ્રી તાપમાનમાં યાતના ભોગવીને રોમાનિયા પહોંચ્યા હતા. 3 દિવસ અને 4 રાતની મુસાફરી, 15 કિલોમીટર પગપાળા ચાલીને રોમાનિયા પહોંચ્યા. રોમાનિયામાં પ્રવેશ કરતા પહેલા -3 ડિગ્રી તાપમાનમાં ભૂખ્યા તરસ્યા 3 દિવસ સુધી ઊભા રહેવું પડ્યું. છેલ્લા 3 વર્ષથી અજય બાબરિયા યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરે છે. મીડિયા સાથેની વાતમાં અજય બાબરિયાએ હાલ સુરક્ષિત હોવાનું જણાવ્યું. અભયે કહ્યું, હાલ યુક્રેનની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. વિદ્યાર્થીઓને યુક્રેન છોડી અને અન્ય દેશની બોર્ડર કરવામાં ભારે હાલાકી થઈ છે. અભય બાબરિયા યુક્રેનમાં ફસાયા હતા ત્યારે ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ મળી નથી. યુક્રેનમાં ATMમાં લાંબી લાઇન હોવાને કારણે પૈસા ઉપાડવામાં પણ ખૂબ જ તકલીફનો સામનો કરવો પડ્યો. ઇન્ડિયન એમ્બેસીએ યુક્રેન બહાર નીકળી ગયેલ વિદ્યાર્થીઓને તમામ સુવિધા પૂરી પાડી. યુક્રેનમાં ફસાયેલા લોકોને ઇન્ડિયન એમ્બેસી દ્વારા કોઈ મદદ મળી નથી. અજય ટર્નો સિટીની યુનિવર્સિટીમાં MBBSનો અભ્યાસ કરે છે. અજયનો પરિવાર ચિંતિત બન્યો. અજયના પરિવારની સરકાર સમક્ષ માંગ છે કે તાત્કાલિક અજયને ઇન્ડિયા લઈ આવવાની સરકાર વ્યવસ્થા કરે. અજયના પિતા ખેતી કરી એમનું ગુજરાન ચલાવે છે. અજયના પિતા અને માતા ખૂબ જ ચિંતામાં. અજય સુરક્ષિત ઘરે આવે તેવી પ્રાર્થના. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ. ઇન્ડિયન એમ્બેસીએ અમને યુક્રેનની બહારથી બધી જ સુવિધા પૂરી પાડેલી છે. ટ્રાન્સપોર્ટ, ખાવાની અને રહેવાની સુવિધા પાડેલી છે પૂરી, અને ટિકિટ્સ જે યુક્રેનથી ઇન્ડિયાની ટિકિટ્સ છે તે બી ફ્રી આપેલી છે. પરંતુ યુક્રેનની અંદર ટ્રાન્સપોર્ટની તે લોકોએ કોઈ સુવિધા નથી આપી. અમે લોકો જે યુદ્ધના ક્ષેત્રમાં નથી તે લોકો તો અમે જઈ શકીએ છીએ, અમે કેપેબલ છીએ. પણ કીવ, ખારકીવ, ઓડેસા અને સુમીમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે તે કેપેબલ નથી. અને ઇન્ડિયાની એમ્બેસી અને ગવર્મેન્ટ આ લોકો અને આ વિદ્યાર્થીઓની પૂરી રીતે સેફટી જોવે અને એ લોકોને જલ્દીથી એવી. મારું નામ ભાઈ બાબરિયા છે, મોટા ભરમની. અભય બાબરિયા જે યુક્રેનમાં ફસાયેલા છે એ મારા ભાઈ છે. એ યુક્રેનમાં સ્ટડી કરતા MBBSના 3rd વર્ષમાં, પણ રશિયા અને યુક્રેનના યુદ્ધને લીધે એ લોકો અત્યારે રોમાનિયા 3 દિવસ ત્યાં શિફ્ટ થઈ ગયા છે. ત્યાં એ લોકો 70 થી 60 જણા છે, બરાબર. અને એ લોકો કઈ રીતે ત્યાં પહોંચ્યા એ તો અમને જેને જે પરિસ્થિતિ જોઈ એ અમને જેને વર્ણન કરેલું એ પરિસ્થિતિ બહુ ગંભીર હતી. એ લોકો બહુ ડરી ગયા છે, કારણ કે એવડી ઉંમરે એવું બધું જોવું એ કોઈ નાની વાત નથી, બરાબર. તો અમે સરકારશ્રીને એ જ વિનંતી કરીએ છીએ કે જેમ તમે બીજા બધા વિદ્યાર્થીઓને ત્યાંથી લાવવામાં સક્સેસફુલ થઈ ગયા છો, બરાબર. તો અત્યારે પણ ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે ઇન્ડિયન, બરાબર. તો અમે સરકારશ્રીને એ જ વિનંતી કરીએ છીએ કે જેમ બને એમ તે એ લોકોને અહીંયા ઇન્ડિયામાં વાપસ લઈ આવે. મારું નામ બાબરિયા સ્મિતા છે અને મારો ભત્રીજો યુકે રશિયન યુદ્ધને એમાં ફસાયો છે, અજયભાઈ ચંતીભાઈ બાબરિયા. એટલે અમે એટલું સરકારને વિનંતી કરી છે એને જલ્દી ને જલ્દી અહીંયા લઈ આવે વતન. અને અહીંયા બધા દુઃખી છે એટલે જોવા ઈચ્છી છે કે એટલે અહીંયા પૂગી જાય, ગમે તેમ કરીને સરકાર વિનંતી કરે ગમે તેમ કરીને પહોંચાડી દે. જો યુક્રેનથી એમાંથી રોમાનિયા પૂગી ચૂકી ગયા છે, પણ અહીંયા એટલી સ્થિતિ ખરાબ છે કે એને રસ્તા રોડ બધું એટલું ભાંગી ગયું છે અને ઠંડી એટલી પડે છે તે બિચારા થીજી જાય છે. ઠંડીમાં જમવાનું ખાવા પીવાનું કંઈ મળતું નથી અને એ લોકો ચિંતા જ છે એટલા જે બધા ભેગા રહીએ છીએ. સરકારને વિનંતી છે કે જલ્દી જલ્દી અહીં પહોંચાડી દે.